नमस्कार, आप जो रहा छो निर्माण न्यूज कार्यक्रम टू द पॉइंट साथ है, आपने समक्ष हूँ छू प्रीति तिवारी। कार्यक्रम टू द पॉइंट पर आपने चर्चा करता हुआ है रोज अलग अलग मुद्दाओं ने, और आ मुद्दाओं पर चर्चा करवा माटे आपनी साथे रोज कोई ने कोई महानुभाव उपस्थित हुआ है। आज आपणे वात करवी छे दारूबंदी। महात्मा गांधी गुजरात में आम तो दारूबंदी छे, दारू पर प्रतिबंध छे, परंतु आ फक्त कागळ पर होय तेवुं लागे छे, कारण के अवारनवार दारू पकड़ावानी जे घटनाओ छे ते अमे ज रजू करता होय छे, अने लोकोमां जे दारूनुं दूषण छे ते पण धीरे धीरे वधी रह्युं छे। नेशनल फेमिली हेल्थ सर्वे में पण आ रिपोर्ट जे सामे आव्यो ते हाल तो जे गृह विभागनी जे दावाओ गृह विभाग करे छे तेनी पोल खोली रह्युं छे। તેના સર્વેમાં જાણવા મળ્યું કે પુરુષો જે દારૂ પીવે છે તેમાં તો વધારો થયો છે, સાથે સાથે મહિલાઓ જે દારૂ પીવે છે તેમની સંખ્યામાં પણ ધરખમ વધારો થયો છે। આમ તો દરેક ક્ષેત્રમાં મહિલાઓ અત્યારે આગળ વધી રહી છે, પુરુષો સાથે ખભેથી ખભા મેળાવીને આગળ વધી રહી છે। હવે આ ક્યાંક આ દૂષણમાં પણ આગળ વધતી હોય તેવું લાગે છે, કારણ કે જે આંકડાઓ સામે આવ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે। કારણ કે પહેલા જે મહિલાઓમાં દારૂનું દૂષણ હતું તે ક્યાંક ખૂબ જ ઓછું હતું, હવે શહેરોમાં 0.3% અને ગામડાઓમાં તેનાથી પણ વધારે 0.7% જ મહિલાઓ દારૂ પીતી થઈ ગઈ છે। ત્યારે આજે આ જ વિષય પર આપણે વાત કરવી છે, ચર્ચા કરવી છે, અને આ ચર્ચા કરવા માટે આજે આપણી સાથે બે મહાનુભાવો ઉપસ્થિત છે। આજે આપણી સાથે ઉપસ્થિત છે સંગીતા પટેલ, કે જેઓ એક સામાજિક કાર્યકર્તા છે, સાથે ડૉક્ટર પાર્થ વૈષ્ણવ, કે જેઓ એક મનોચિકિત્સકની સાથે સાથે વ્યસન મુક્તિ નિષ્ણાંત પણ છે। આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। મારી દ્રષ્ટિએ આજે મોડર્ન લાઈફ જે છે એને હું એના કારણ તરીકે માનીશ, અને બીજું કે જે ફાસ્ટ ફોરવર્ડ લાઈફ છે એની અંદર સોશિયલાઇઝેશન ની સાથે એક ટ્રેન્ડ સેટ કરવા માટે, એક બધાના પગથી પગ મિલાવીને ચાલવા માટે બધા ફેશન કોન્શિયસ થયા છે, અને એની સાથે સ્ટાઇલ સ્ટેટમેન્ટના ભાગરૂપે પાર્ટીઝ અટેન્ડ કરે છે અને ડ્રિંક કરવું એમના માટે બહુ સામાન્ય વાત બની ગઈ છે। અને બીજી વાત એ છે કે પુરુષો કરે છે તો સ્ત્રીઓ કેમ પાછી પડે, સ્ત્રીઓ પણ કરી શકે છે, અમે પછાત નથી, અમે ભણેલા છીએ, અમે આ બધી જ કલ્ચર જીવવા માંગીએ છીએ, એવું કરી અને લોકો ડ્રિંક કરતા વધારે થયા છે। પાર્થ, તમારી મતે મહિલાઓ આ દારૂના રવાડે કેમ ચડી રહી છે? આઈ ગેસ સંગીતાબેને સામાજિક કારણો જે બતાડ્યા બિલકુલ સાચા છે, બાકી જો આપણે મેડિકલી પણ જોઈએ, આપણે જો સાયકોલોજીકલી આને સમજવાની કોશિશ કરીએ તો ક્યાંક જતા તણાવ એ સ્ત્રીઓમાં ઓલવેઝ વધારે હતો, સમાજે ક્યારે માન્યું નહીં, પણ સ્ત્રીઓ જે પ્રકારની આખી લાઈફ જીવે છે જેમના ઉપર ફેમિલીના પણ પ્રેશર હોય, વર્ક કરતા હોય તો વર્ક રિલેટેડ હોય, બાળકોને સાચવવાના, આ બધાને કારણે એક પ્રકારના તણાવને બસ એક એસ્કેપ કરવા માટેનો રસ્તો એ વર્ષોથી જુએ છે કે ઘરમાં જો પુરુષ પીતા હોય તો જ્યારે સ્ટ્રેસ અનુભવ કરે ને તો આલ્કોહોલ પીએ તો એમને સારું લાગતું હોય છે, અથવા તો ઘણી વાર પુરુષો કહેતા પણ હોય છે કે તમને ખબર ના પડે અમારે ઘણા પ્રોબ્લેમ હોય છે એટલે અમારે પીવું પડે, અને અમારી ભાષામાં લર્ન્ડ બિહેવિયર એટલે એક શીખવામાં આવેલું વર્તન ની આખી સાયકોલોજી કહેવાય, જેની અંદર વ્યક્તિને બીજાને જોઈને મોડલિંગ કરવાની ઈચ્છા થાય કે આ કરવાથી જો પ્રોબ્લેમ સોલ્વ થતા હોય તો મારા પણ પ્રોબ્લેમ ઓછા નથી। આની સાથે આપણે એમ તો ના કહી શકીએ કે વેસ્ટર્નાઇઝેશન ઓફ સોસાયટી થઈ ખાલી, પણ સમાજ જે રીતે પાછળ જતો જાય છે આગળ આવવાની બદલે, કે જે આ બધી વસ્તુને પોતાની પ્રોબ્લેમના સોલ્યુશન માનતો જાય છે, એમાં હજી એક વધારો થઈ રહ્યો છે કે આલ્કોહોલને એક પ્રકારની એસ્કેપ કે સોલ્યુશન લોકો જોતા જાય છે, અને સોશિયલ એક્સેપ્ટેબિલિટી વધતી ગઈ છે, જે રીતે સમાજમાં ડ્રગ્સનું ચલણ વધતું ગયું, ક્યાંક જતા પહેલા સિગરેટ ને તમાકુ નોર્મલાઇઝ થતા ગયા। ઘણી બધી વાર અમારી પાસે આવતા પેશન્ટ તમાકુ લે છે કે સિગરેટ ફૂંકે છે અને વ્યસનમાં નથી ગણતા, અને આગળ જતા હું જોઉં છું કે ઘણા બધા લોકો આલ્કોહોલ લે છે અને પણ સોશિયલ ડ્રિંકિંગ, ફ્રેન્ડ્સ જોડે ખાલી પીવું, આ રીતની વસ્તુ કહીને એમાં છટકવાની કોશિશ કરતા હોય છે। એટલે આલ્કોહોલ પીવું એ વ્યસનની બદલે નોર્મલાઇઝેશન પણ ગ્રેજ્યુઅલી સમાજમાં થતું ગયું છે। આ બધા કારણો સર આઈ થિંક કે સ્ત્રી હોય કે પુરુષ હોય, ઓવરઓલ પ્રમાણ જે વ્યસનનું કે આલ્કોહોલનું લેવાતું હતું પહેલા કરતા ઘણા જ દરજ્જા વધારે છે। આ જે આંકડા છે એમાં વ્યક્તિ એક્સેપ્ટ કરે તો આંકડામાં જવાનું છે, એવા કેટલાય લોકો છે જે લેતા હશે પણ એક્સેપ્ટ નહીં કર્યું હોય, એટલે 3%, 7% નહીં આના કરતા ઘણું વધારે પ્રમાણ છે, અને એક ચિંતાજનક વિષય આપણે સમાજ માટે ચોક્કસ છે। જે તમે વાત કરી કે મહિલાઓ જે છે, ખાસ કરીને શહેરોની મહિલા, કે જે દેખાવા ખાતર કે પુરુષો કરે છે તો અમે શા માટે ના કરીએ તેવું કરતી હોય છે, પરંતુ ગામડાઓની મહિલાઓમાં જે દારૂના દૂષણના પ્રમાણ વધી રહ્યા છે તેની પાછળના કારણ શું હોઈ શકે? ગામડાની અંદર બહુ વર્ષો પહેલાથી તમે જુઓ તો ત્યાં બીડી અને તમાકુ છીકણી
આ બધી વસ્તુઓ લેવાતી આવી છે અને એની પાછળ એ લોકોનું જે ખેતીનું કાર્ય છે અથવા મજૂરીનું કાર્ય છે, એટલે કે ફિઝિકલ એક્ઝર્શન જે એ લોકોને પડે છે એની સાથે ઘરનું કાર્ય કરવાનું હોય ત્યારે એ લોકો એ રેગ્યુલર લેતા હોય છે. અને હવે જયારે દારૂની વાત કરીએ તો પુરુષો લેતા હોય છે તો એમને એવું લાગે કે હવે આપણે તમાકુથી આગળ વધીને ડ્રિંક કરવામાં પણ કઈ વાંધો નથી. અને બીજું કે ત્યાં અજ્ઞાનતા છે, શહેરોમાં પણ બધા ભણેલા ગણેલા છે પણ અભણ છે, કારણ કે એ લોકો એ નથી સમજતા કે અત્યારે હાલ તમે મને ગામડાના પ્રશ્નની વાત કરી તો ત્યાં પણ એવું જ છે કે લોકો નથી સમજતા કે દારૂ પીવાથી સ્ત્રીના શરીરમાં કયા કયા ફેરફાર આવશે અને કેમ પુરુષો પીવે તો ચલો એક સમય માની લઈએ કે ચાલી જશે પણ સ્ત્રીઓ પીવે ન ચાલે, કારણ કે એની પાછળ કેમની જે સાયકલ છે, એમની બોડીનું જે મેકિંગ છે અને એમને બાળકો પૈદા કરવાના છે, પુરુષોએ બાળક પેદા નથી કરવાના, તો એ રિસ્ટ્રિક્શન મહિલાઓમાં આવવું જોઈએ પણ એ જ્ઞાન નથી, તો એના કારણે પણ એ લોકો દારૂ આસાનીથી પી લે છે. અર્થ પહેલા પણ મહિલાઓ દારૂ પીતી હતી પરંતુ તે સીમિત હતું, હાઈ પ્રોફાઇલ વર્ગની જે મહિલાઓ છે તે દારૂ પીતી હતી. હવે તો કોલેજની જે યુવતીઓ હોય ફર્સ્ટ અને સેકન્ડ યરમાં હોય તેઓ પણ દારૂ પીતી હોય તેવા પણ કિસ્સાઓ ઘણીવાર સામે આવતા હોય છે, ખાલી ફેશન ખાતર કે બધા પીવે છે ફેશન ટીવી સિરિયલ્સમાં દેખાડતા હોય તો તેનું અનુકરણ કરવાના ચક્કરમાં ક્યાંક યુવતીઓ આ નશાના રવાડે ચડી રહી છે. સૌથી પહેલા તો પુરુષ હોય કે સ્ત્રી, આલ્કોહોલ બંને માટે ઇક્વલી નુકસાનકારક છે. સ્ત્રીનું ન સ્ત્રીનું કે ન પુરુષનું શરીરનું બંધારણ એવું છે કે આલ્કોહોલને સહન કરી શકે, લીવરથી લઈ અને પુરુષની પ્રજનન શક્તિ, સ્પર્મ કાઉન્ટ હોય પણ આલ્કોહોલ સખત ખરાબ રીતે બગાડે છે. હવેવર તમે જે કહો છો કે યંગસ્ટર્સમાં, ટીનેજર્સ હોય કે કોલેજ ગોઈંગ સ્ટુડન્ટ્સ હોય, એમનામાં વધવાનું પ્રમાણ એનું મુખ્ય કારણ એ પણ છે કે ગ્રુપ્સ કે સર્કલ્સ હવે બહુ મોટા થતા ગયા છે. બાળક જ્યારે મોટું થાય અને મા બાપની છત્રછાયામાંથી બહાર આવે ત્યારે પોતાની આઈડેન્ટિટી બનાવવાની કોશિશ કરે અને આઈડેન્ટિટી બનાવવામાં હંમેશા એ કરવાની કોશિશ કરશે જેમાં એ પોતાના પેરેન્ટ્સની કોઈ પણ કીધેલી વાત કે કલ્ચરની સામે જઈને પણ એ વસ્તુને પુરવાર કરી શકે. ઘણા બધા બાળકો એવા આવતા હોય છે કે જેમના ફેમિલીમાં ધર્મને કારણે, એમના કલ્ચરને કારણે, ફેમિલી રીઝન્સને કારણે આલ્કોહોલ અડવો એ બહુ મોટો પાપ કે નુકસાન ગણાતું હોય અને ઘણી બધી વાર પેરેન્ટ્સ બહુ જ નવાઈ પામતા હોય કે અમારા ઘરમાં આવું જોયું પણ નથી તો બાળકો વિચાર્યું પણ કઈ રીતે કે દીકરી અમારે એવું કરી પણ કેવી રીતે શકે. યુઝ્યુઅલી આવા બાળકોમાં આનું પ્રમાણ એટલા માટે વધારે થાય કારણ કે ટીનેજરમાં રિબેલિયન એટલે વિદ્રોહ એક આવતો હોય કે હું કાંક એવું કરીને બતાડીશ જે સાચું છે અને મારા મમ્મી પપ્પા નહીં એક્સેપ્ટ કરે ત્યાં સુધી હું કરી જ રાખીશ, મને નુકસાન નહીં થાય. કારણ કે આ બધા બાળકોની રિસ્ક ટેન્ડન્સીઝ એટલે કોઈ પણ જાતના રિસ્ક લેવાની ક્ષમતા એ બીજા બધા કરતા વધારે હોય. હા, એને સોલ્વ કરવાની ક્ષમતા નથી હોતી, માત્ર રિસ્ક લેવાની ક્ષમતા હોય છે. યુવતીઓ અલગ અલગ પ્રકારના આવા કોલેજ ગ્રુપ્સમાં જેમાં બીજા ફ્રેન્ડ્સ હોય, પછી એ બોયઝ હોય ગર્લ્સ હોય, એ લોકો ઓકેશનલ ડ્રિંકિંગ કરતા હોય. કારણ કે આજકાલ શું છે, હજી ઉત્તરાયણ હમણાં ગઈ, પહેલા પતંગ ચગતા હતા, હવે પી પીને લોકો ચગતા થઈ ગયા છે. મેં એવું જોયું હતું કારણ કે લોકો ઉત્તરાયણમાં પતંગ ચગાવવાના નામે એકચ્યુઅલી દારૂ પીવાની પાર્ટી જ મેક્સિમમ થઈ રહી હોય છે. ધાબા ઉપર નીચે ઉતરીને એક આખું કલ્ચર સેટ થતું જાય છે કે સેલિબ્રેશન ઓફ અ ફેસ્ટિવલ પણ હોય કે યંગસ્ટર્સમાં પાર્ટી હોય કે લોકો એમની ગ્રેજ્યુએશન પાર્ટી માટે મળેલા હોય, એમના વેકેશન માટે મળેલા હોય, તો કોઈક પ્રકારનું વ્યસની પદાર્થ હોવું જરૂરી જ છે. હવે એક્સપેરિમેન્ટેશન એ પુરુષોમાં સ્ત્રી કરતા વધારે નથી હોતું, એ છોકરી હોય કે છોકરો એક્સપેરિમેન્ટેશન સેમ જ હોય છે. એટલે છોકરીઓને પણ એવી ઈચ્છા થાય કે અમે પણ લઈને જોઈએ કે આ કરવાથી શું થાય છે, રિસ્કી બિહેવિયર છે તો કરવામાં શું થઈ ગયું. કારણ કે મેં કીધું એમ નોર્મલાઇઝેશન વ્યસનનું થઈ ગયું છે. સો કોલેજ ગોઈંગ સ્ટુડન્ટ્સમાં પહેલા કરતા તમે જુઓ તો 2012 કે 13 કરતા 23માં કે 22માં ઓલમોસ્ટ ડબલ પ્રમાણ હતું કે પહેલી વાર ચાખવું એટલે કે વ્યસની ના થઈ જવું પણ આલ્કોહોલનું પહેલી વાર સેવન કરવું એનું પ્રમાણ પહેલા કરતા 2-3 ગણું વધી ગયું છે. આમાંથી 8-10% બાળકો, પછી એ સ્ત્રી હોય કે પુરુષ, ઇક્વલ અમાઉન્ટ છે. એટલે આમાં કોઈ પ્રકારનું જેન્ડર બાયસ નથી. આપણે વિમેન એમ્પાવરમેન્ટની વાત કરતા હતા, હું ઘણી વાર હસીને કહું કે એડિક્શનના ક્ષેત્રમાં જ્યાં નતા ઈચ્છતા ત્યાં વિમેન એમ્પાવર થઈ ગઈ, કારણ કે હવે એ લોકો પણ પુરુષોની સાથે જ એ જ માત્રામાં કે એ પ્રમાણમાં લેવા માટે તૈયાર છે. પણ ઇવન અમે ક્લિનિકલ પ્રેક્ટિસમાં જોઈએ તો રિસ્કી આલ્કોહોલ જે અમાઉન્ટ હોય છે ને સ્ત્રીઓમાં કંઈક વધારે થઈ જતું હોય છે, કારણ કે એમની અંદર જે એન્ઝાઇમ એક પ્રેઝન્ટ હોય આલ્કોહોલને મેટાબોલાઇઝ કરવા માટે એ વધારે હોય છે, જેના કારણે એમને ઓછું પીધે અસર ન થવાને કારણે લોકો વધારે પી શકતા હોય છે. એટલે આમનામાં લીવરની તકલીફ વધારે થઈ શકે, પેટના ગેસ્ટ્રાઇટિસની પ્રોબ્લેમ વધારે થાય, અને કારણ કે એમનામાં પ્રોજેસ્ટ્રોન અને ઇસ્ટ્રોજન નામનું યંગ ફિમેલમાં એક્ટિવ હોર્મોન્સ બહુ હાઈ હોય છે, એમનામાં પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ એટલે મેન્સ્ટ્રુએશન પહેલા, માસિક પહેલા અલગ અલગ પ્રકારના ડિપ્રેશન કે એન્ઝાયટીની વકી હોઈ શકે. આવામાં આલ્કોહોલ આવવાને કારણે
આલ્કોહોલ સ્ત્રીઓમાં ડિપ્રેશન, એન્ઝાયટી, અનિદ્રા આ બધા માનસિક રોગોનું પ્રમાણ વધારતી જાય છે, જે પણ એક સમાજ માટે અલાર્મિંગ વસ્તુ છે. સો આ બધા ફેક્ટર્સ છે જેના કારણે હવે જેન્ડર બાયસ નથી રહ્યું. આલ્કોહોલ કે ડ્રગ્સનું પ્રમાણ બંને જેન્ડરમાં, બંને લિંગોમાં સેમ થતું જાય છે અત્યારે. તેલ એવું નથી કે મહિલાઓને ખબર નથી કે આ દારૂથી શું નુકસાન થશે. શહેરોની મહિલાઓને તો ખૂબ સારી રીતે ખબર છે કે આ દારૂનું સેવન કરીશું તો આ પ્રકારની નુકસાન થશે. ગામડાઓની મહિલાઓને પણ ખબર છે કે દારૂ પીવાથી ઘરમાં કંકાસ થાય છે, બીજા પણ જે શારીરિક જે રોગ થાય છે તે તો થાય છે. તેમ છતાં આ જે મહિલાઓ છે તે દારૂનું સેવન કરી રહી છે. મેડમ, તમે કહ્યું કે બધાને ખબર છે, એકચ્યુઅલી એ વાત ખોટી છે. ભણવામાં આવી ગયું હોય પરંતુ દારૂ પીવાથી એ લોકોને એ નથી ખબર કે એમનું જ્યારે બાળક જન્મશે તો એને માનસિક ખોડખા પણ થઈ શકે છે. અને એ લોકોને મહિલાઓની અંદર સ્પેશિયલી કે જ્યારે કેન્સરના રિસ્ક વધી જાય છે, સો બ્રેસ્ટ કેન્સર પણ થઈ શકે છે અને બીજા શરીરના અલગ અલગ કેન્સર્સનું પ્રમાણ, એમને ચાન્સીસ વધી જાય છે પુરુષોની સરખામણીમાં. તે ઉપરાંત એમની જે પ્રજનન ક્ષમતા છે, જેમ પુરુષોમાં ઘટી જાય છે તો સ્ત્રીઓમાં પણ ઘટે છે. પરંતુ સ્ત્રીઓમાં બીજું માઇનસ પોઈન્ટ એ થાય છે કે જ્યારે બાળક એ લોકો કન્સીવ કરે છે અને બાળક પેદા થાય છે ત્યાં સુધી જો ડ્યુરિંગ પ્રેગ્નન્સી એ લોકો ડ્રિંક કરે છે તો એનાથી એમના બાળકના જે શારીરિક વિકાસ ઉપર બહુ મોટી અસર પડતી હોય છે. મિસકેરેજ થવાના ચાન્સીસ વધી જાય છે. આ દરેક વસ્તુ આપણને એવું લાગે કે એમને ખબર છે, પરંતુ જ્યાં સુધી એ વિષયના ઊંડાણમાં ન જાય એમને ન ખબર પડે. કારણ કે દરેક વસ્તુ પાઠ્યપુસ્તકમાં ભણાવવામાં નથી આવતી. અને આજની સ્ત્રીઓને મેકઅપ યુઝ કરે છે ને તો મેકઅપની અંદર કયા કેમિકલ્સ આવે છે અથવા એ યુઝ કરવાથી એના સાઈડ ઇફેક્ટ શું છે ને એ પણ નથી ખબર હોતી. અને તમને તમે જાણીને એ નવાઈ રાખશે કે જે સ્ત્રીઓ છે ને એ દેખાદેખીમાં દરેક વસ્તુ કરી કાઢે છે, પરંતુ એના પછી એમના શરીર ઉપર, એમના મનસ્થિતિ ઉપર શું અસર આવશે ને એમને નથી ખબર હોતી. બીજી વસ્તુ એ છે કે હવે જે છે ને કે દેશ દુનિયા એક થઈ ગઈ છે, એટલે હવે આપણે દરિયાની અંદર આવી ગયા છે. એટલે જે સ્ત્રીઓ છે ને એ પહેલા એવું હતું કે એક પર્ટિક્યુલર સોસાયટી અને પર્ટિક્યુલર એક વર્ગ સાથે રહેતા હતા. અત્યારે બધા જ પ્રકારના લોકો એકબીજાના કોન્ટેક્ટમાં આવે છે. જેમ કે અત્યારે તમે એક સોસાયટીમાં જશો ને તો માઇગ્રેટ થયેલા લોકો પણ ત્યાં હોય છે. તો કોઈ સાઉથ ઇન્ડિયન હશે, કોઈ ગુજરાતી હશે, કોઈ પંજાબી હશે અને દરેકનું કલ્ચર અલગ છે. તો એ લોકો સાથે મળીને એકબીજાના કલ્ચર એક્સચેન્જ કરે છે. અને ત્યાં પાર્ટી કરતા લોકો, નોન ગુજરાતી લોકો જનરલી ડ્રિંકને ઇઝીલી લેતા હોય છે. તો ગુજરાતી મહિલાઓ પણ પોતે એમના સમકક્ષ છે એવું બતાવવા માટે કે પછાત નથી એવું બતાવવા માટે પણ એમની સાથે જોડાઈ જાય છે. અને જે તમે કહો છો કે એમને જ્ઞાન છે છતાં પણ એ લોકો આ વસ્તુ કેમ કરે છે, તો એવું છે કે આપણે ભણેલા ગણેલા છીએ પણ અભણ જેવું વર્તન ઘણા વિષયોમાં કરીએ છીએ. તો અહીંયા સ્ટાઇલ સ્ટેટમેન્ટ તરીકે આ લોકો ડ્રિંકને આજે લે છે, હું સ્ટ્રોંગલી એવું બિલીવ કરું છું. અને રહી વાત ડ્રિંકને ઇઝીલી લેવાની અને બીજા વ્યસનો કરવાની, તો આધ્યાત્મિક મૂલ્યોનું પ્રમાણ એટલું ઘટી ગયું છે ને કે કોઈ ડિપ્રેશન આવે અથવા કંઈ પણ થાય ને તો એ લોકોને દવા લેવી હોય છે. અનિદ્રાનો સૌથી વધારે પ્રોબ્લેમ હોય છે તો એ વખતે એમને દવા જોઈએ છે. પણ એ લોકો એ નથી સમજતા કે માનસિક સ્થિતિને કંટ્રોલ કરવા માટે મેડિટેશન જરૂરી છે, જે ભારતીય સંસ્કૃતિ છે. અને આ મૂલ્યો નહીં હોવાના કારણે વ્યસનો તરફ સ્ત્રીઓ અને પુરુષો બધા વળી રહ્યા છે. ડૉક્ટર પાર્થ, આ તો વાત થઈ, ચલો વધી રહ્યા છે જે પ્રમાણો છે, સંખ્યા છે મહિલાઓ દારૂ પીવે છે તેના, પરંતુ શું દારૂ છોડવા માટે પણ આ સંખ્યા વધી છે? જે તમે વ્યસન મુક્તિ સાથે જોડાયેલા છો તેવા લોકોને પણ મળતા હશો કે જે છોડવા માંગે છે આ વ્યસન. શું મહિલાઓ પણ એવી મહિલાઓ પણ સામે આવે છે કે જે આ વ્યસન છોડવા માંગે છે અને ખુલીને આવી શકે છે શું? કે કારણ કે એક માનસિકતા એવી પણ છે કે વ્યસન લાગી ગયું પરંતુ એને છોડવા માટેનું ક્યાંક એક હિંમત આવી જોઈએ, એ નથી આવતી. ક્લિનિકલ પ્રેક્ટિસમાં અમે એમ જોઈએ છે કે પુરુષોને પરાણે લાવવા પડે છે, જ્યારે કે સ્ત્રીઓ સમજીને સામેથી આવે છે, વિચ ઇઝ અ વેરી પોઝિટિવ થિંગ. કારણ કે અમુક હદ પછી સ્ત્રીઓને ક્યાંક જઈને ખ્યાલ આવી જતો હોય છે કે જો આ વ્યસન છે તો વ્યસન કોઈ ટેવ, આદત, કુટેવ નથી, પણ એક પ્રકારની બીમારી છે. કારણ કે વ્યક્તિ જો જાણે છે કે એને નુકસાન થઈ રહ્યું છે, તેમ છતાં પણ તલક લાગવાને કારણે, ઈચ્છા થવાને કારણે કે વિડ્રોઅલ ફીચર્સ એટલે કે આલ્કોહોલ જે ના લે, દારૂ જે ના લે, એને ધ્રુજારી થાય, પરસેવો થાય, ઊંઘ ના આવે, મૂડ ખરાબ રહે, ચીડિયાપણું આવી જાય, ખોરાકમાં ફેરફાર આવે. સો ક્લિનિકલી એમ જોવામાં આવે છે કે કમિટમેન્ટ ફોર ટ્રીટમેન્ટ, જેને મોટિવેશનની એક્શન ફેઝ કહેવામાં આવે છે, ટ્રીટમેન્ટ ડી એડિક્શનની સારવાર, વ્યસન મુક્તિની સારવાર માટે, એમાં વિમેન વર્ગ પહેલો આવે છે, પુરુષનો વર્ગ પછી આવે છે. કારણ કે પુરુષ એમ માને છે કે કોણ કેટલું પી શકે છે, એનાથી એ લોકો પોતાની માસ્ક્યુલિનિટી કે પુરુષત્વ બતાવશે કે જો મારો મિત્ર તો 10 પેક પી શકે છે, હું તો અડધો બોટલ પી શકું છું એક સાથે.
જ્યારે કે અમુક હદ પછી આ અન્ડરસ્ટેન્ડિંગ કે આની ટ્રીટમેન્ટ અવેલેબલ છે, ઇવન સ્મોકિંગ માટે, ડી એડિક્શન જે વ્યસન મુક્તિ જે સિગરેટની હોય એ ગમે તેવા ક્લાસના હોય, લોઅર હોય હાયર હોય, બીડી સ્મોકિંગ લોઅર ક્લાસમાં વધારે હોય છે, સિગરેટ સ્મોકિંગ હાયર ક્લાસમાં વધારે હોય છે, એ લોકોમાં પણ સ્ત્રીઓ ટ્રીટમેન્ટ માટે વહેલા આવી જતી હોય છે અને ટ્રીટમેન્ટમાં કાયમ લાંબો સમય માટે રહે છે. પુરુષો બહુ આગળની સ્ટેજે આવતા હોય છે કારણ કે એમને એમ લાગે છે પીવું. કારણ કે આ તો હું જાતે છોડી લઈશ, મને જરૂરત નથી, આની કોઈ દવા ના હોય, આ હું તમારી પાસે કે કોઈ ડોક્ટર પાસે કરાવવા નથી માંગતો, એ મેન્ટાલિટી પુરુષને વધારે હોય છે. પણ આઈ વુડ સે કે પ્રમાણ સ્ત્રીઓનું પણ ટ્રીટમેન્ટમાં લેવા આવતું ઇક્વલ થતું જાય છે, એટલે એ એક સારો વિષય છે એટલીસ્ટ આ બધી ચિંતામાં. જે મહિલાઓમાં અત્યારે જો પ્રમાણ વધ્યું છે પરંતુ આ ઘટાડવું હોય, મહિલાઓને દારૂથી દૂર રાખવી હોય તો કેવા પગલાં લેવાની જરૂર છે? પૂરું શારીરિક રીતે ને માનસિક રીતે કેટલું નુકસાન છે, સૌથી પહેલા એમને એજ્યુકેટ કરવા પડશે. લેવાથી તમને શું જે ફ્રિકવન્ટલી જોતા હોઈએ છીએ ને એ વસ્તુને આપણા આપણું માઇન્ડ લાઈક કોમન છે, મતલબ આ તો મતલબ સ્વીકારી લે છે કે હા આ તો નોર્મલ છે. સો એ વસ્તુને આપણે એમના માનસિક રૂપે એમને યાદ કરાવી પડશે કે હંમેશા સામે આવતી વસ્તુને, વારંવાર થતી વસ્તુ નોર્મલ ન પણ હોય, એટલે તમારે એને એજ્યુકેટ કરી અને સાથે બીજા ઘણા બધા એડવર્ટાઇઝમેન્ટ દ્વારા, સેમિનાર્સ દ્વારા, અલગ અલગ જૂથમાં, સ્કૂલ કોલેજમાં તો ખાસ જરૂર છે, કારણ કે 14 વર્ષ ઉપરની દીકરીઓ પણ આજે હાર્ડકોર ડ્રિંકર બની ગઈ છે અને એનાથી એમના પોતાના જીવનની સાથે માનસિક સ્તર અત્યારથી જ નીચું જતું જાય છે, સાયકોલોજીકલી ડિસેબલ થતી જાય છે ઘણી બધી જગ્યાએ, માનસિક રીતે શોર્ટ ટેમ્પર થઈ જવું, ડિપ્રેશનમાં જતા રહેવું. સો આ દરેક વસ્તુથી સ્કૂલના બાળકોથી લઈને એટલે કે ટીનેજ પછી 16+ થાય ત્યારે ત્યાં સેમિનાર્સ લેવા જોઈએ, કોલેજીસમાં ગર્લ્સના સેમિનાર્સ લેવા જોઈએ અને જે કોર્પોરેટ લેવલ છે ત્યાં પણ એમના સેમિનાર્સ લેવા જોઈએ. એટલે એજ્યુકેશન, સેમિનાર, એડવર્ટાઇઝમેન્ટ અને આ સિવાય જે લોકો આ વસ્તુને માને છે કે ભાઈ અમે પહેલા હાર્ડકોર ડ્રિંકર હતા અથવા ફ્રિકવન્ટ ડ્રિંકિંગ કરતા હતા અને હવે અમને આ છોડવું છે અને છોડ્યા પછી અમારામાં કેટલા સુધાર આવ્યા છે, તેમને ઇન્ટરવ્યુઝ કરવા જોઈએ, એ લોકો દ્વારા પબ્લિકલી એ વસ્તુ લાવી જોઈએ કે ડ્રિંક છોડ્યા પછી એમના જીવનમાં કેટલા ફાયદા છે અને ડ્રિંક ન કરવાથી તમને કેટલી બધી વસ્તુઓ મળે છે. સો આ રીતે જો આપણે લોકોમાં એ વસ્તુ જેમ રીલ્સ બની રહી છે તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ને બીજા અલગ અલગ રીતે લોકો સુધી આ વાત પહોંચાડીશું ને તો મને એવું લાગે છે કે દરેક મહિલાઓ થોડી એક્ટિવ થશે, જાગૃત થશે અને આ બધીથી દૂર થશે. ડોક્ટર પાર્થ, તમારે મતે આજે દારૂનું વ્યસન વધી રહ્યું છે, ફક્ત મહિલાઓની વાત નથી કરતી, હું બધાની જો વાત કરવી હોય, કારણ કે 15 વર્ષથી વધુના પુરુષોની સંખ્યામાં પણ આ વર્ષના જે આંકડા સામે આવ્યા છે ખૂબ જ વધારો થયો છે. 5.8% પુરુષો રાજ્યમાં હાલ જે નિયમિતપણે દારૂ પીતા હોય તેવો આંકડો સામે આવ્યો છે, ખૂબ જ ચિંતાજનક બાબત છે. તમારી મતે તંત્રએ હવે કેવા પગલાં લેવાની જરૂર છે અને લોકોમાં જાગૃતતા લાવવા માટે શું કરવું જોઈએ? દારૂબંધી ગુજરાતમાં પ્રોબેબલી છે જ નહીં, ઓન ધ કન્ટ્રી હોમ ડિલિવરીને કારણે દારૂનું વ્યસન ગુજરાતમાં બીજા કોઈ પણ રાજ્ય કરતા વધારે છે. આઈ સ્ટીલ ફીલ કે કોઈ પણ વ્યક્તિ જે આલ્કોહોલ પીને પકડાય છે, કારણ કે આપણે તો બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ તો કરવામાં આવે જ છે, જો એને આપણે એક નિયમ બાંધીએ કે કાં તો એને પોલીસ પાસે કાં તો એને હોસ્પિટલમાં બેમાંથી એક ડોક્યુમેન્ટ તરત રજૂ કરતા રહેવું પડશે નિયમિત રૂપે, મતલબ કે આ પીવાની ટ્રીટમેન્ટ કરાવી રહ્યો છે કે એને સજા ભોગવી રહ્યો છે. કારણ કે આપણે બધા જ જાણીએ છીએ કે પાછળથી આ બધા લોકો અલગ અલગ રકમ આપી અને એમની રીતે છૂટા થઈ જતા હોય છે. સો આઈ થિંક ત્યાં કાયદો કડક હોવો જોઈએ. સીઝર્સ આલ્કોહોલના લેટલી હું જોઉં છું કે ઘણા ઓછા થતા જાય છે, પરમિટમાંથી લોકો ઇઝીલી મેનેજ કરી લેતા હોય છે. અવેરનેસ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આમાં શું થાય, પહેલા આપણે હાર્મ રિડક્શન એટલે સપ્લાય ચેઇન તોડી શકીએ, પછી ડિમાન્ડ ચેઇનને તોડી શકાય. ડિમાન્ડ ચેઇન માટે આપણે અત્યારે અમે જો જોઈએ તો એનસીબી સાથે ઘણા બધા કાર્યક્રમ સાથે ડ્રગ્સ માટે કરતા હોઈએ છીએ, પણ આલ્કોહોલ માટે પણ થવા ઓપનલી વધારે જરૂરી છે. ઘરમાં જેના ઘરમાં ઓપનલી આલ્કોહોલ લેવાતું હોય, બાળકો હોય, એ પેરેન્ટ્સે પણ એક રીતે પોતાનું તંત્ર ચેન્જ કરવું પડશે કે બાળકોને લઈ અને ફાર્મ હાઉસ ઉપર પાર્ટીઓ કરતા હોઈએ અને આ જ બાળકો સ્કૂલ કે કોલેજમાં જાય અને એમની સ્કૂલ બેગમાંથી આલ્કોહોલની બોટલ પકડાય કે એમની પાર્ટી પ્લેસમાંથી પકડીને શોક થઈને આવે, ત્યારે અમારે સમજાવવું પડે છે કે કલ્ચર એ ઘરેથી ચેન્જ થશે. માત્ર પ્રશાસન કોઈ પ્રકારના નિયમ કરે તો જ આપણી આગળ જતી નસલ ચેન્જ થવી શક્ય નથી.
ઘણા બધા લેવલે ઘણા બધા ચેન્જીસની જરૂર જ છે, પણ સેલ્ફ અવેરનેસ સૌથી પહેલા. સોશિયલ મીડિયા ઉપર સિલેક્ટિવ પોસ્ટ જોતા યંગસ્ટર્સને પણ, એમને જે પણ અકાઉન્ટ ફોલો કરતા હોય એમાં પેરેન્ટ્સે ધ્યાન રાખી, મોટા ભાઈ બહેનોએ ધ્યાન રાખી, અને સતત નોલેજ કે ઇન્ફોર્મેશન આપવી ઓપનલી, એ પણ સખત ઇમ્પોર્ટન્ટ છે, જેથી કે બાળકોને બંને બાજુનું પિક્ચર જોવા મળે. એટલે કે આલ્કોહોલ કે ડ્રગ્સ લેવાથી માત્ર કુલ લગાય છે કે માત્ર સ્ટ્રોંગ થવાય છે કે પોતાની ક્રિએટિવિટી વધારે છે કે સ્ટ્રેસ બસ થાય છે, એવું નથી. આના બીજા ઘણા બધા આસ્પેક્ટ છે જે આલ્કોહોલ પીવાના 1 કલાક પછી તમારા મગજમાં કે શરીરના ચેન્જીસ, નેગેટિવ ચેન્જીસથી ચાલુ થાય છે, અને અન્ટિલ યુ બ્રીથ એ ચેન્જીસ ક્યારેક રિવર્ટ નથી કરી શકાતા. માત્ર લિવર ફેલ્યોર નહીં, માત્ર માનસિક રોગ નહીં, હાર્ટ થી લઈ પેનક્રિયાસ થી લઈ ગેસ્ટ્રાઇટિસ થી લઈ ઘણા બધા એવા રોગો થાય છે જે બહુ જ કોમ્પ્લિકેટેડ થતા જાય છે, અને અલ્ટિમેટલી માણસની ક્રિએટિવિટી અથવા તો થિંકિંગ પ્રોસેસ ડમ પડતી જાય છે ક્રોનિક આલ્કોહોલિક્સમાં. સો આ રીતના અલગ અલગ આપણે ઓપન ડિસ્કશન્સ બાળકોમાં થાય. માની લો ઘરમાં કોઈ બાળક આવી પ્રવૃત્તિ સાથે પકડાયું છે, તો ધમકાવીને ડરાવીને એને ચૂપ ના કરી શકાય, સમજાવીને ઓપન ડાયલોગ વાતચીત લોંગ ટર્મ માટે એક ફોલોઅપ સાથે કે પપ્પા કે મમ્મી એકવાર વાત કરી લીધી, હવે એને બંધ જ કરી દીધું હશે ને, શું એનો ફોલોઅપ લોંગ ટર્મ લેવામાં આવે છે? જો વારંવાર આવી એક્ટિવિટીઝમાં પકડાય છે તો શું એને મેડિકલ સિસ્ટમમાં તમે એનરોલ કરો છો? તમે એના કાઉન્સિલિંગ માટે, એની વાતચીત માટે, એને રીઓરિએન્ટેશન માટે લઈ જાઓ છો? સો આ એક ક્રોનિક પ્રોબ્લેમ છે જેને બધાએ ઓપન માઇન્ડેડલી જોવી પડશે. અફકોર્સ સરકારે સ્ટ્રોંગ થવું પડશે, અફકોર્સ પોલીસ તંત્રે સ્ટ્રોંગ થવું પડશે, પણ ફેમિલીઝ, પેરેન્ટ્સ, સ્કૂલ્સ અને એઝ અ સોસાયટી આપણે બધાએ પણ આપણું માઇન્ડસેટ ચેન્જ કરવું પડશે કે ઇટ સ્ટાર્ટ ફ્રોમ અસ. જો આપણે ચેન્જ કરશું તો બધું જ ચેન્જ થશે. આજે વાત કહી ડૉક્ટર પાર્થે, ઘરેથી સ્ટાર્ટ કરવું પડશે, મહિલાઓએ પણ ઘરેથી સ્ટાર્ટ કરવું પડશે. જે મહિલાઓ નથી પીતી, ખાસ કરીને જે ઘરની માતાઓ હોય છે, જો તે જાગૃત હોય ને તો ઘરમાં કદાચ આવા દૂષણો આવે જ નહીં. મહિલાઓએ જાગૃત થવાની જરૂર છે. આપનું શું મંતવ્ય છે? એકદમ સાચી વાત. મહિલાઓનો સૌથી પહેલું જે લાઈક મેરિડ જે મહિલાઓ છે એ લોકો માટે હું એ કહીશ કે આપણે લગ્ન સંસ્થા જે બનાવવામાં આવી છે ને એ એટલા માટે છે કે તમે તમારા લગ્ન પછી ઘરમાં એક બાળકને જન્મ જે સમાજમાં અરાજકતા ના ફેલાય એના માટે લગ્ન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હવે જયારે બાળક તમે પેદા કરો છો અને એ બાળકને સંસ્કાર આપવાની વાત આવે છે, તો જેમ સરે કહ્યું એ પ્રમાણે ઘરની અંદર બાળક જે જોવે છે એ રીતના એના સંસ્કાર ડેવલપ થાય છે, અને એને સબકોન્શિયસ માઇન્ડ અને કોન્શિયસ બેયને તમે ઓબ્ઝર્વ કરશો ને તો એ સુધારશે તો સમાજમાં નાનપણથી જ મૂળિયામાંથી ફેરફાર આવશે. એટલે અત્યારે હાલ જો કોઈ પણ વ્યક્તિ આ એડિક્શનમાં હોય, કોઈ પણ પ્રકારના વ્યસનમાં, તો એ વ્યક્તિએ વિચારવું પડશે કે શું એ પોતાના બાળકને આ વ્યસન સાથે જોવા માંગે છે. જો એ નથી જોવા માંગતા તો ઘરની અંદર માતાઓ સૌથી વધારે સમય બાળક સાથે વિતાવતા હોય છે અને બાળકનું મોસ્ટલી એટેચ અંદાજ કરી શકો છો અને એમની પણ લાગણી દુખાઈ શકે છે. દરેકના ઘરની અંદર આ નથી હોતું, પણ જે ઘરની અંદર આ વસ્તુ લાગુ પડે છે એના માટે કહું છું. બાકી ઘરનું માહોલ સુધારવું એ આપણા હાથમાં હોય છે, માટે ઘરની અંદર પોતાની અંદર ચેન્જીસ લાવવા એ ખૂબ જરૂરી છે અને પ્રથમ પગથિયું છે. મેસેજ તમે યુવાઓને શું આપશો ટૂંકમાં? આઈ થિંક કે કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ્સ હોય, પછી ઇમોશનલ હોય, ફાઇનાન્શિયલ હોય, એક્ઝામ રિલેટેડ હોય, રિલેશનશીપ રિલેટેડ હોય, એના સોલ્યુશન જો કોઈ વ્યસનથી નથી આવતા, વ્યસન પછી આલ્કોહોલનું હોય કે ડ્રગ્સ હોય, એ શોર્ટ ટર્મ એસ્કેપ હોઈ શકે છે, પણ લોંગ ટર્મ પ્રોબ્લેમ કોઈ પણ પ્રકારની બીમારીમાં કન્વર્ટ થાય. અલ્ટિમેટલી આપણે કેવો સમાજ બનાવવો છે જેમાં આપણે આપણા પ્રોબ્લેમને સોલ્વ કરી શકીએ અને આપણી જિંદગી આપણા કંટ્રોલમાં રહે. કોઈ પણ વ્યસન, આલ્કોહોલ, ડ્રગ્સ એ તમારી લાઈફને પોતાના કંટ્રોલમાં રહેશે, પછી જે જિંદગી તમે ઈચ્છો છો કે મારા ઉપર કોઈનો સે ના હોવો જોઈએ, તમને નહીં મળે. સો ટેક કંટ્રોલ ઓફ યોર લાઈફ એન્ડ સે નો ટુ એની સોર્ટ્સ ઓફ એડિક્ટિવ સબસ્ટન્સીસ. પટેલ, આપનો છેલ્લો મેસેજ મહિલાઓ માટે ટૂંકમાં? કોઈ પણ વસ્તુના શોર્ટકટ્સ નથી હોતા, એવી જ રીતે કોઈ પણ સ્ટ્રેસ કે કુલ બનવાના પણ શોર્ટકટ્સ ના શોધો. વ્યસન ક્યારે કોઈ કુલ સ્ટેટમેન્ટ નથી કે નથી તમારા માટે લાભદાયક. સો તમારી જાત ઉપર અને વિચાર ઉપર તમારો પોતાનો કંટ્રોલ આધ્યાત્મિકતાથી લાવો, ખુશ રહેશો. ડોક્ટર પાર્થ, સંગીતા પટેલ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ પર આજે જે આપણે વાત કરી અને ડોક્ટર પાથે જે રીતે કહ્યું કે શોર્ટકટ માટે દારૂ કોઈ નથી કહી શકાય કે જે વાત કરી કે સ્ટ્રેસ હોય ત્યારે દારૂનો સહારો લો તો તમે બહાર આવી શકો છો, એવી જે એક માનસિકતા છે ને, પહેલાં તો એમાંથી બહાર આવવાની જરૂર છે. ખૂબ જ મૂર્ખ કહી શકાય તેવી માનસિકતા છે કે ખૂબ સ્ટ્રેસ આવી ગયો તો હું દારૂ પી લઉં તો કદાચ મટી જશે, કદાચ બે મિનિટ માટે તમે ભૂલી જાઓ તમારું દુઃખ, પણ પછી શું? જ્યાં સુધી તમે તમારી મુશ્કેલીનો સામનો નહીં કરો ત્યાં સુધી આ કોઈ પણ મુશ્કેલીનો જે છે તે તમે બહાર નહીં આવી શકો મુશ્કેલીમાંથી. અને ખાસ કરીને મહિલાઓ કે જે ફક્ત ફેશન માટે પુરુષો કરે છે કે તો અમે શું કામે ન કરીએ, આ માનસિકતાના કારણે જો દારૂ પી રહી છે તો તેમના જેવું મૂર્ખ કોઈ નથી. તમારે પણ સમજવાની જરૂર છે અને આ દારૂના દૂષણમાંથી બહાર આવવાની જરૂર છે. ત્યારે આ જ સંદેશા સાથે હાલ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આવા જ મુદ્દાઓ અને આવા જ વિષયો સાથે આપણે ચર્ચા કરતા રહેશું, વાતો કરતા રહેશું. ત્યાં સુધી આપ જોતા રહો ટુ ધ પોઈન્ટ.